ઇસરોએ રચ્યો ઇતિહાસ. શ્રીહરિકોટા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આજે સવારે 9:52 PSLVC 23 એ અવકાશમાં સફળ ઉડાન ભરી હતી. ફ્રાન્સ, જર્મની, કેનેડા અને સિંગાપોરના ઉપગ્રહોને અવકાશમાં તરતા મુકાયા હતા. PSLVC 23ના પ્રક્ષેપણ દરમિયાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ આ સફળ પ્રક્ષેપણનો તમામ વૈજ્ઞાનિકોને શ્રેય આપ્યો હતો, સાથે જ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. PSLVC 23ના સફળ પ્રક્ષેપણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે ભારત અંતરિક્ષના વિશ્વમાં નવો ઇતિહાસ રચશે. PSLVC નું લોન્ચ થવું સમગ્ર દેશવાસીઓ માટે ગર્વની વાત છે. આ સફળતાથી કરોડો લોકોની જિંદગી બદલાશે. PSLVC 23નું પ્રક્ષેપણ એ વૈશ્વિક પગલું છે. વધુમાં મોદીએ જણાવ્યું કે વૈજ્ઞાનિકોની મહેનત સફળ રહી છે અને ચૂંટાયેલા 6 દેશોમાં ભારતનું નામ સામેલ થયું છે અને ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ સ્વદેશી છે. તો આજે ભારતે અંતરિક્ષની દુનિયામાં વધુ એક શિખર સર કર્યું છે, જેથી દેશના વિકાસમાં તો વધારો થશે જ, સાથે જ વિકટ પરિસ્થિતિઓ સામે લડવા માટે દેશ વધુ શક્તિશાળી પણ બનશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.